ઓરૈયા જિલ્લામાં શનિવારે સવારે ગમખ્વાવ અકસ્માત સર્જાયો હતો। દિલ્હી કોલકાતા હાઈવે પર બનેલી આ ઘટનામાં મજૂરો ભરેલું ટ્રક એક ડાબા પાસે ચા પીના માટે રોકાયું હતું। તે સમયે ચૂનાથી લાદેલી ટ્રોલીએ તેને ટક્કર મારી દીધી હતી। આ ઘટનામાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે અને 21 લોકોને જિલ્લા હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશના ઓરૈયામાં શનિવારે વહેલી સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 24 મજૂરોના મોત થયા છે। મજૂર ભરેલી ટ્રકે બીજી ટ્રકને ટક્કર મારી દીધી હતી। પોલીસના જણાવ્યા અનુસાર મજૂરો ચૂનાથી ભરેલી ટ્રકમાં સવાર હતા। ચિરુહલી વિસ્તારમાં ઉભેલી અન્ય ટ્રક સાથે આ ટ્રક અથડાઈ હતી। બનાવ ઓરૈયા પાસે ચિરહલી વિસ્તારમાં એક ધાબા પાસે બન્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર બંને ટ્રકમાં મજૂર સવાર હતા। દિલ્હીથી આવેલી ટ્રક ધાબા પાસે રોકાઈ હતી, જેમાંથી અમુક લોકો ચા પીવા માટે નીચે ઉતાર્યા હતા, ત્યારે રાજસ્થાનથી આવતી ટ્રકે ટક્કર મારી હતી। તેમાં ચૂનો ભર્યો હતો અને તેમાં 30 મજૂરો બેઠા હતા। જે લોકો ચા પીવા નીચે ઉતાર્યા હતા તે બચી ગયા હતા। પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર રાજસ્થાનથી આવી રહેલી ટ્રકના ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતું। બંને ટ્રકની ટક્કર પછી ચૂનાની થેલીઓ નીચે મજૂર દટાઈ ગયા હતા। મરતાણમાં 15 લોકોની ઓળખ થઈ ગઈ છે, તેમાં સૌથી વધારે 7 મજૂરો ઝારખંડના છે, જ્યારે અન્ય 4 પશ્ચિમ બંગાળના મજૂરો હતા। આ ઉપરાંત બિહાર અને ઉત્તર પ્રદેશના 2-2 મજૂર હતા। બાકીના મરનાર લોકોની ઓળખ થઈ રહી છે। ઓરૈયાના DM અભિષેક સિંહના કહ્યા અનુસાર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો, જેમાં 24 લોકો મોતને ભીત્યા હતા, જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। મોટાભાગના બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના રહેવાસી છે। અકસ્માતમાં ઘાયલ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ટ્રકમાં 40 લોકો સવાર હતા। દરમિયાન આ ઘટના બનવા પામી હતી।